ગીરના જંગલમાં પ્રવેશો એટલે વગડે વેલ્યું હાલી જાતી હોય એમ રંગબેરંગી ઝાડવા ઝૂલી રહેલા દેખાય. એમાંય કનકાય અને બાણે જ જાઓ ત્યારે તો બે ઠેકાણે વનરાયનો વીંજણો વાહર ઢોળી રહ્યો હોય એવી મનમોહક મજા જ આવે. એવા કનકાયના યાત્રાધામની આજ વાત કરવી છે. કનકાયની યાત્રા કરનાર યાત્રિક ગીરના જંગલ ઉપર મોહિત થયા વિના રહે જ નહીં. ગીરનું જંગલ ચોમાસામાં તો રૂડું લાગે, પણ પાનખરમાં પણ રૂડું જ લાગે છે. ગીરના જંગલમાં વારે વારે રૂપાની રેલ જેવી પણ વંકી અને સંતા કુકડી રમતી સરિતાઓ આપણું મન મોહી જ લે છે કે વાહ કુદરત, વાહ કુદરત. કોઈ સાધુ મહાત્માના હાથમાંથી માળાનો મેર તૂટી જાય અને જેમ મણકા વેરાઈ જાય એમ જ કાઠિયાવાડમાં નજીક નજીકમાં અનેક તીર્થધામો આવેલા છે. ગીરના જંગલમાં કનકાઈ સિંગવડો નદીને કિનારે આવેલ છે. એક સમયની આ કનકાવતી નગરી એટલે આજનું કનકાઈ. દંતકથા મુજબ ગુજરાતના વનરાજ ચાવડાના કોઈ પૂર્વજ કનકસેન અહીંની કનકાવતી નગરીમાં રાજ કરતો હતો અને તેણે આ નગર વસાવેલ તથા હિંગળાજ માતાજીને લાવી અને અહીં કનકેશ્વરી માતા નામે નામાભિધાન કરેલ એવું મનાય છે. બીજી કથા મુજબ વલ્ભીપુરના મૈત્રક વંશના સ્થાપક ભટારકના પૂર્વજ અયોધ્યાના સૂર્યવંશી રાજા કનકસેન હતા. તેણે કનકેશ્વરીની સ્થાપના કરી અને કનકાવતી નગર વસાવ્યું એમ કહેવાય છે. આ મંદિરનો બારોટી સાહિત્યમાં ઈસવીસન 779નો ઉલ્લેખ મળે છે. કનકાઈ માતાના આ સ્થાનકનો સૌ પ્રથમ જીર્ણોદ્ધાર સંવંત 1864માં અને પછીથી સંવંત 2008માં કરવામાં આવ્યો. ત્યારે 3 માર્ચ 1952ના રોજ જૂની મૂર્તિ જ નવા બંધાયેલ મંદિરમાં સ્થાપવામાં આવી. આ મૂર્તિ નીચે સંવંત 1417નો લેખ છે, તેથી એ મૂર્તિ એટલી જ જૂની હોવાનું પ્રમાણ પ્રાપ્ત થાય છે. આ કનકેશ્વરી માતા કાણક્યા, ઉનેવાળ, ગાંધી, બ્રાહ્મણો, રેશમિયા, મહેતા, વાંઝા, ભદ્રેશ્વરા, આહિરોમાં પંપાણિયા, જૈનોમાં માવાણી, ઢાંકી, દોશી, નાગરોમાં માકડ, વચ્છરાજાની, શ્રીગોડમાં દવે, કારડિયા રાજપૂતોમાં ઝાલા, કોળીમાં વાજા, વાઢેર તથા મહારાષ્ટ્રના કીર્તિકર બ્રાહ્મણોના કુળદેવી છે. કનકેશ્વરી માતાના સ્થાનકનો વહીવટ આજે ટ્રસ્ટ સંભાળે છે. કનકાઈ મંદિરવાળી મૂળ જગ્યા જૂનાગઢના નવાબે હિન્દુઓને ફાળવી હતી. કનકેશ્વરી માતાના મંદિરની જમણી બાજુમાં 4 પાળિયાઓ આવેલા છે, જેમાં 1-2 પાળિયા ઉપર સંવંત 1849 અને સંવંત 1587 વંચાય છે. મંદિરના પાછળના ભાગમાં ભૂદરજીનું મંદિર છે. સંવંત 1587ના પાળિયામાં અને સંવંત 1849ના પાળિયા કનકાઈના રક્ષણ અર્થે કોઈ મરાયાનું લખાણ છે. અહીં એક સતી માતાનો પાળિયો પણ જોવા મળે છે, જેમાં સતી માતાનો હાથ કોતરાયેલો છે. કનકાઈથી છોડવડી જતા રસ્તામાં વચ્ચે સિંગવડો નદીના પટમાં ભુવા તીર્થ નામનું ભરવાડોનું શ્રદ્ધા સ્થળ આવેલું છે, જ્યાં દર વર્ષે ભરવાડો ભેગા થઈ એ પથ્થર પર સિંદૂરથી દોરાયેલા ત્રિશુળ આગળ પૂજન અર્ચન કરી પોતાની શ્રદ્ધાને અડગ રીતે જાળવી રહ્યા છે. આજે તો કનકાઈ મંદિરે ઘણા બધા રૂમો બંધાયા છે, ભોજનશાળા તથા યાત્રિકોને બેસવાના, આરામ કરવાના પતરાવાળા શેડ બંધાયા છે. અહીં યાત્રિકોને માટે ચા પાણી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ચોમાસામાં અહીં આવવાનો રસ્તો
કાચો હોવાથી મુશ્કેલી પડે એટલે યાત્રિકોની એવી વિનંતી કે ચોમાસામાં બને ત્યાં સુધી માતાજીના દર્શન કરવા ન જવું જોઈએ। ચોમાસા સિવાયના દિવસોમાં આ માતાજીના સ્થાનકે અનેક શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ, પ્રવાસીઓ આવે છે। આ સ્થળે વાંદરાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે। મંદિરની અંદર કનકેશ્વરી માતાજીની પ્રતિમા પીળા રંગની છે, જેને છ ભુજા છે, જેમાં પાંચ હાથમાં ખડગ, ઢાલ, ઘંટ, ત્રિશુલ અને પદ્મ છે, અને છઠ્ઠા હાથમાં મહિષાસુરના મસ્તકને પકડ્યું છે। પ્રતિમાની ઊંચાઈ 3.25 ફૂટ અને પહોળાઈ 22 ઇંચ અને જાડાઈ 11 ઇંચ છે। મંદિરના પાછળ કનકેશ્વરી જીર્ણોદ્ધાર સમિતિના અધ્યક્ષ શ્રી વૃજલાલ દુર્લભદાસ કાણક્યાનું અર્ધા કદનું બાવલું મૂકી તેમની સેવાની નોંધ લેવામાં આવી છે। તો આપે ગીરમાં કનકાઈ માતાજીના દર્શન ન કર્યા હોય તો સરકારશ્રીના વન વિભાગની પરવાનગી સાથે આપ કનકાઈ માતાજી અને બાણેજના એક વખત દર્શન કરો, ત્યારે તમને ખબર પડે કે માતાજીઓ અને આપણા શ્રદ્ધાળુ લોકો કેવી કેવી રીતે કેટલા કષ્ટો ભોગવીને કેવી કેવી અંતરિયાળ જગ્યાઓમાં જઈ રહ્યા છે। એટલે દરેક યાત્રિકે એક વખત આ માતાજીના દર્શન કરવા જવા જોઈએ એવું આ કનકાઈ માતાજીનું તીર્થસ્થળ છે। એ જોયા પછી જ એની મોજ માણસને કંઈક ઓર આવે છે, અને કનકાઈ માતાજીના દર્શન કરીને માણસ જાત પોતાની જાતને ધન્યતા અનુભવે છે કે એક પ્રાચીન નગરી અને એમાંય કનકાઈ માતાજીનું સ્થાનકે આપણે દર્શન કરીને આપણી જાતને આપણે ધન્ય બનાવી છે।